नमस्कार धोरण 9ના વાહલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે 28/9/2022 ના રોજ એટલે કે આજ રોજ જે ગુજરાતી વિષયનું પેપર લેવાયું છે તેમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ. તમે જોઈ શકો છો સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે. તો ચાલો મિત્રો વિભાગ એ થી શરૂઆત કરીએ જેમાં પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા અ અને બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડકા જોડો. તેમાં પહેલું કૃતિ અને સર્જક છે, તેમાં પહેલું છે ગુર્જરીના ગૃહકુંજે, તેમાં આવશે સુંદરમ. બીજું છે છાલ છોતરા અને ગોટલા, તેમાં આવશે બકુલ ત્રિપાઠી. અને ત્રીજું છે પુત્રવધુનું સ્વાગત, તેમાં આવશે મકરંદ દવે. ત્યાર પછી બીજું જોડકું છે એમાં પહેલું છે લોહીની સગાઈ, તેમાં આવશે ઈશ્વર પેટલીકર. બીજું છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, તેમાં આવશે વિનોબા ભાવે. અને ત્રીજું છે કામ કરે જીતે, એમાં આવશે નાથાલાલ દવે. ત્યાર પછી જોઈએ ત્રીજું જોડકું, તો એમાં છે પહેલું ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, તેમાં આવશે નિબંધ. બીજું છે ગુર્જરીના ગૃહકુંજ, તેમાં આવશે ગીત. ત્રીજું છે છાલ છોતરા અને ગોટલા, તેમાં આવશે હાસ્ય નિબંધ. ત્યાર પછી ચોથું છે એમાં પહેલું આવશે ખોડા ઢોરને પાંજરા પોરમાં મૂકી આવવા જેવું જ એ તો કહેવાય, તેમાં આવશે અમૃત કાકી. ત્યાર પછી બીજું છે તમારા દીકરા જેવો મને પણ દીકરો જ ગણજો, તેમાં આવશે ડાક્ટર. અને ત્રીજું છે અંદર કોઈને જોવા જવા દેવાનો કાયદો નથી, તેમાં આવશે મેટ્રન. ત્યાર પછી પાંચમું જોડકું છે મિત્રો, એમાં પહેલું છે પુત્રવધુનું સ્વાગત, તેમાં આવશે પરિવાર જે છે પરિવારના કાવ્યોમાંથી લીધેલું છે. બીજું છે ગુર્જરીના ગૃહ કુંજે, તેમાં વસુધા આવશે. અને ત્રીજું છે છાલ છોતરા અને ગોટલા, તેમાં આવશે હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી. ત્યાર પછી પ્રશ્ન બ છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. તો પહેલું છે જીવનરૂપી યુદ્ધ ભૂમિમાં કવિ ક્યાં ભમી રહ્યા હતા, તો એમાં આવશે જગતમાં ભમ્યા હતા. બીજું છે અહીંયા મેં શોર્ટમાં એક એક શબ્દમાં લખેલું છે પણ તમે આખું વાક્ય સેન્ટેન્સ સેટ કરી શકો કે ભાઈ જીવનરૂપી યુદ્ધ ભૂમિમાં કવિ જગતમાં ભમ્યા હતા. ત્યારબાદ બીજું છે મંગુને 14 વર્ષ ક્યાં મહિનામાં પૂરા થતા હતા, તો એમાં આવશે માક્ષર મહિનામાં પૂરા થતા હતા. ત્રીજું છે અમૃત કાકી લોકોને દવાખાના અંગે સાની ઉપમા આપતા, તો એમાં આવશે અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરા પોરની ઉપમા આપતા. ચોથું છે અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા એટલે શું, તો અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા એટલે ગાંડા થઈ ગયા. પાંચમું છે કવિ નાનાલાલ દવેના મતે દુનિયાને કઈ રીતે બદલી શકાય, તો કવિ નાનાલાલ દવેના મતે દુનિયાને મહેનત કરીને બદલી શકાય. છઠ્ઠું છે કામ કરે જીતે કાવ્યમાં કવિએ શેનું મહત્વ દર્શાવ્યું છે, તો કામ કરે જીતે કાવ્યમાં કવિએ પરિશ્રમનું મહત્વ દર્શાવ્યું છે. ત્યાર પછી સાતમું છે ઓલિમ્પિકમાં લેખક કઈ સ્પર્ધા રાખવાનું સૂચવે છે, તો ઓલિમ્પિકમાં લેખક છાલ ફેંકવાની સ્પર્ધા રાખવાનું સૂચવે છે. ત્યારબાદ આઠમું છે બકુલ ત્રિપાઠીના મતે ભારત દેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે, તો એમાં આવશે છાલ છોતરા અને ગોટલાની નવી સંસ્કૃતિ વિકસાવી છે. ત્યાર પછી નવમું છે કવિને પુત્રવધુના વેણ કેવા લાગે છે, તેમાં આવશે વાહલ નીતરતા લાગે છે. દસમું છે કવિ પુત્રવધુને કોની સાથે સરખાવે છે, તેમાં આવશે લક્ષ્મી સાથે સરખાવે છે. અગિયારમું છે ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે, એ કાવ્યપંક્તિ કયા કવિએ ગાય છે, તેમાં આવશે આ કાવ્યપંક્તિ નરસિંહ મહેતાએ ગાય છે. બારમું છે વિનોબા ભાવેના મતે વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે, તો જ્યારે જ્યારે મનુષ્યની અંદર વૈજ્ઞાનિક વૃત્તિ આવે ત્યારે ત્યારે વિકૃતિઓ ક્ષીણ થતી જશે. ત્યાર પછી તેરમું છે ભારતીય સંસ્કૃતિ વિશે યાચકાચાર્યએ શું કહ્યું છે, તેમાં જવાબ આવશે સનાતન સતા નિત્ય નૂતન, સનાતન સતા નિત્ય નૂતન આવું કહ્યું છે. ચૌદમું છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે, તો ભારત પાસે અદ્વિતીય એવું વિચાર સંપદા છે. હવે 15મા ક્વેશ્ચનનો આન્સર તમારે મને લખીને કમેન્ટ કરવાનો છે મિત્રો. આખા ભારતની સંસ્કૃતિ માટે શું છે, તો આપણે જાણીએ છીએ શું છે. ત્યારબાદ 16મો છે બીજાની મહેનતને લૂંટીને ભોગ ભોગવતા રહીએ તેને શું કહેવાય, તો એમાં આવશે વિકૃતિ કહેવાય છે. ત્યાર પછી વિભાગ જે બી છે એને ક્વેશ્ચનના આન્સર આપણે આપીએ તે પહેલાં આપણે વિભાગ સી જોઈ લઈએ મિત્રો, ત્યાર પછી વિભાગ બીના આન્સરો નીચે આપેલા છે ત્યાંથી જોશું. તો વિભાગ સીમાં છે પહેલું કે નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો. તો પહેલું છે ઘન, તો એમાં આવશે નક્કર. બીજું છે મોખરે, તો એમાં આવશે આગળ. ત્રીજું છે વખત, તો એમાં આવશે સમય. ચોથું છે નૂતન, તો એમાં આવશે નવું. પાંચમું છે સજાગ, તો એમાં આવશે સાવધ.
ત્યાર પછી બીજું છે નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો શોધીને લખો તો એમાં સાવધ તો થશે અસાવધ, બીજું છે હાર તો થશે જીત, ત્યાર પછી કંજૂસ તો થશે દાની, વિધવા તો થશે સુહાગણ અથવા નવોઢા, અને પાંચમું છે અખંડ તો થશે ખંડિત, અને છઠ્ઠું છે મૂંગું તો એમનું થશે વાશિત, એટલે કે વાંચા જેની પાસે છે તે. ત્રીજું છે નીચે આપેલા શબ્દોની સાચી સંધિ વિગ્રહ શોધીને લખો તો સ્વચ્છનું થશે સ્વ વત્તા અચ્છ, હિમાલયનું થશે હિમ વત્તા આલય, સંતોષનું થશે સન વત્તા તોષ, સૂર્યાસ્તનું થશે સૂર્ય વત્તા અસ્ત, ગણેશનું થશે ગણ વત્તા એસ, ઇત્યાદિનું થશે ઇત્ય વત્તા આદિ. ત્યાર પછી ચોથું છે નીચે આપેલા શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. તો મિત્રો વિજ્ઞાનમાં પૂર્વ પ્રત્યય રહેલો છે, વહાલ્પમાં એક પણ નહીં, ધાર્મિકમાં પૂર્વ પ્રત્યય રહેલો છે, રાષ્ટ્રીયમાં પૂર્વ પ્રત્યય રહેલો છે, સુગંધમાં પણ પૂર્વ પ્રત્યય અને પૂર્વજમાં પણ પૂર્વ પ્રત્યય રહેલો છે. ત્યાર પછી પાંચમું છે નીચે આપેલા રૂઢિપ્રયોગના અર્થ લખો, જેમાં પેલું હરખ પદુડા થઈ જવું તેમાં આવશે વધારે ઉત્સાહિત થવું, પનારે પડવું તેમાં આવશે માથે પડવું, કુળને ઉજાડવું તેમનું થશે કુળની પ્રતિષ્ઠા વધારે તેવું કાર્ય કરવું, મહેનત લૂંટવી તેમાં આવશે પરસેવાની કમાણી પચાવી પાડવી, પારાયણ કર્યા કરવી તેમાં રટણ કર્યા કરવું, અને દખલ ન કરવી તો ખલેલ ન પહોંચાડવી આવું થશે. ત્યાર પછી છઠ્ઠું છે નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, તેમાં પહેલું પરણાવતી વખતે કન્યાને પહેરાવવામાં આવતું વસ્ત્ર તો એમાં આવશે પાનેતર, બીજું છે ખેતર કે ગામની હદ તો એમાં આવશે સીમ, ત્રીજું છે બાર શાખના ઉપલા લાકડા આગળ રહેતો છેડો તો એને કહેવાય ટોડલો, ચોથું છે વધારે પડતું ખાનારું તો એને કહેવાય ખાવુધરું, પાંચમું છે શક્તિ પ્રમાણે તો તાકાત પ્રમાણે આપણે કહીએ ઘણી વખત, તો એ શબ્દ તમારે મને કમેન્ટ કરીને જણાવવાનો છે. છઠ્ઠું છે આદરપૂર્વક આવકાર તો એમાં આવશે આદર ભાવ. ત્યાર પછી સાતમું છે નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો, તેમાં પહેલું છે બોન તો થશે બેન, મેણું તો થશે મરણ, મલક તો થશે પરદેશ, જડવું તો થશે મળવું, ઓછાવ તો થશે ઉત્સવ, અને આણી તો થશે લાવી. ત્યાર પછી આઠમું છે નીચે આપેલા શબ્દોને ધાતુ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો તો ઘડવું, ધાતુને તર શબ્દ લગાવીએ તો બનશે ઘડતર, વાંચવું શબ્દને અક પ્રત્યે લગાવીએ તો વાચક બનશે, ખેડવું શબ્દને તર પ્રત્યે લગાવે તો ખેતર બને, જાણવું ધાતુને કાર પ્રત્યે લગાવે તો જાણકાર બને, બેસવું ધાતુને ઈ પ્રત્યે લગાવે તો બેસી બને, માંગવું ધાતુને અણ પ્રત્યે લગાવતા માંગણ બને. ત્યાર પછી વિભાગ ડી છે, તો એમની અંદર તમારે સર્વપ્રથમ તો પાંચ વિચાર વિસ્તારો આપેલા છે મિત્રો. આ વિચાર વિસ્તાર અને સાથે સાથે જે નિબંધ આપેલા છે એ નિબંધોનું સોલ્યુશન તમને ટૂંક સમયની અંદર આપણે નવા વિડીયો સ્વરૂપે વિભાગ બી અને વિભાગ ડીનું સોલ્યુશન બધું જ ટાઈપ કરીને મૂકવાના છે. તો આપણી ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો જેથી કરીને તમે તમામ સોલ્યુશનો મેળવી શકો. તો ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત. તે પહેલાં તમારે ડી વિભાગને જોવું હોય તો તમે જોઈ શકો છો, તો ધીમે ધીમે સ્ક્રોલ કરીએ.